જૂનાગઢમાં આજે મુખ્યમંત્રીનો લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 63 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને મોટાભાગના પ્રશ્નો રસ્તા અને પાણીના પ્રશ્નો હતા, જે તમામનો મુખ્યમંત્રી અને વહીવટીતંત્ર દ્વારા નિરાકરણ લેવાયો છે. અર્બન ઓથોરિટી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વીજદર જૂના યથાવત રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં વિવિધ પ્રશ્નો અંગે જાણકારી મેળવવા તેમજ તેનો ઉકેલ લાવવા માટે આજે મુખ્યમંત્રી આનંદીબહેનનો લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના 63 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંના મોટાભાગના પ્રશ્નોનો સંબંધિત અધિકારીઓને સૂચના આપી નિકાલ કરવામાં આવ્યો હતો. મોટાભાગના પ્રશ્નો રસ્તા, પાણી અને જમીનને લગતા રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે ભૂમાફિયાઓને પણ છોડાવવામાં નહીં આવે તેવી મુખ્યમંત્રી અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. મકાન તમે તોડી દો એની અંદર જ મકાનનો પ્લાન કરાવીને તમે મંજૂર કરો અને એ દરખાસ્ત કરો સરકારમાં. બીજી બાજુ એ તમને ગ્રાન્ટ એલોટ થઈ છે. તાલુકા સંવાદ સેતુનો આરંભ થયો છે. હું ગઈકાલે જામનગરમાં હતી, આજે હું જૂનાગઢમાં છું અને લગભગ 16 ટીમો મંત્રીશ્રીની અધ્યક્ષતામાં બનાવી છે. એટલે રોજના લગભગ 32 તાલુકાઓની અંદર સ્થળ ઉપર પ્રશ્નોનો નિકાલ થઈ રહ્યો છે અને આવતા 15 મે સુધીમાં ગુજરાતના 248 તાલુકાઓમાં સરકાર પહોંચશે અને એમના જે કોઈ પ્રશ્નો હશે એ પ્રશ્નોનું સોલ્યુશન લાવશે. મિત્રો, આજે જે મારી સમક્ષ પ્રશ્નો આવ્યા છે એમાં કેટલાક રીસર્વેના પ્રશ્નો હતા જેનો એક્શન પ્લાન તૈયાર કરીને આપ્યો છે અને જેમના સુધારા કરવાના હતા એવા પણ સુધારા કરીને મારા હસ્તે એના એવોર્ડ વગેરે આપવામાં આવ્યું છે. મેં પાણીના પ્રશ્નો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે જેથી કરીને ઉનાળાના આ દિવસોમાં, કારણ કે વરસાદ ખૂબ જ ઓછો થયો હતો, આપણા ડેમો પણ ખાલી થયા છે અને એટલા માટે ગુજરાતના કોઈ પણ પ્રજાજનને પીવાના પાણીની સમસ્યા ન નડે એના માટે પણ કેટલાક સૂચનો મેં કર્યા છે. એ ઉપરાંત શાળાના ઓરડા હોય કે શાળાના મકાનો હોય એની પણ તાત્કાલિક મંજૂરીને વગેરે મળી જાય જેથી કરીને આવતા 6-8 મહિનાની અંદર એ ઓરડાને વગેરે બની જાય જેથી કરીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. પ્રશ્નો કેટલાક એવા પણ આપણી સમક્ષ આવ્યા છે કે જેમાં જમીનો અદલબદલ થઈ છે અથવા તો કોઈને કોઈ છેતરપિંડીનું કામ કરતા હોય છે, તો મેં અધિકારીશ્રીને બહુ જ કડક સૂચના આપી છે કે આવા કોઈ પણ ભૂમાફિયાઓ હોય તો એને આપણે ચલાવવા લેવાના નથી અને એવા લોકોનું ધ્યાન મારા તરફ પણ દોરશે, એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થશે, કોઈની જમીન કોઈ પણ વ્યક્તિ પડાવી નહીં શકે એવી કડક સૂચના પણ મેં અહીંથી અધિકારીશ્રીને આપી છે અને એ જવાબદારી છે સરકારની કે જેથી કરીને આવા કોઈ પણ ગરીબ વ્યક્તિની જમીન કોઈ છીનવાઈ જાય અને કોઈ લઈ જાય એવું ન જ બનવું જોઈએ. મિત્રો, માર્ગ અને મકાનના કેટલાક પ્રશ્નો આવ્યા છે જેની મેં સૂચના આપી છે કે બધા જ રોડ, આપણી પાસે 2500 કરોડ રૂપિયાની ગ્રામ્ય રસ્તાઓ બનાવવાની ગ્રાન્ટ આ વર્ષના બજેટમાં ફાળવી છે જેથી કરીને જેટલા પણ ખેતરોમાં જવાના રસ્તાઓ હોય, નાળા પુલિયાને ઊંચા કરવાના હોય, નવા રસ્તાઓ બનાવવાના હોય કે નોન પ્લાન રસ્તાઓને પ્લાન કરીને એ રસ્તાઓ બનાવવાના હોય, બધી સૂચનાઓ માર્ગ મકાનને આપી છે. એ લોકો દરખાસ્તો કરશે, સરકાર એને મંજૂર કરશે અને એ રસ્તાઓ બને જેથી કરીને અવર જવર કરવામાં કોઈ પણ ખેડૂતને અથવા તો કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. આપણે ઓથોરિટી જાહેર કરતા હોઈએ છીએ, જુડા રૂડા સુડા એવી રીતે સુરેન્દ્રનગરનું છે તો એવા આપણે જાહેરાત કરીએ છીએ. જાહેરાત કર્યા પછી એક એવો જર્કનો નિયમ હતો કે તરત જ એને રહેણાંકના બિલના બદલામાં એ લોકોને કોમર્શિયલ બિલ મળતું હતું અને એટલા માટે ગઈકાલે મારે ધ્યાન ઉપર આ વિષય આવ્યો એટલે જર્ક સાથે વાત કરી અને ગઈકાલે જે લોકોએ નિર્ણય કર્યો કે એવા વિસ્તારની અંદર જ્યાં સુધી પૂર્ણપણે એનો વિકાસ ન થઈ જાય ત્યાં સુધી એને રહેણાંકનું બિલ મળશે એ જાહેરાત થઈ. જૂનાગઢ જુડાનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહ્યો છે, ત્યારે આજે અર્બન ઓથોરિટી દ્વારા નવા વીજદારને રદ કરીને જૂના વીજદાર રાખવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થતા જુડાને લગતા વીજદરના પ્રશ્નોનો ઉકેલ આવી ગયો છે. ઇરફાન શાહ, S9 ન્યૂઝ, બદલી.